માલધારી સમાજ દ્વારા કોઈ પણ પ્રકારનું કાળા બજાર ન કરી અને સાચા અર્થમાં કૃષ્ણ વંશજો કહેવાયા છે। જ્યારે લોકડાઉનના સમયમાં તમામ લોકો કાળા બજાર તરફ વળ્યા છે ત્યારે માલધારી સમાજ અડગ રહીને તેઓએ જરા પણ કાળા બજાર કર્યું નથી અને ખરેખર તેઓ પ્રજાના પ્રહરી કહેવાયા છે। નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ। મારે એક વાત કરવી છે વિડિયો દ્વારા, ઝીણવટ ભરી કે આ કોરોનાની મહામારીમાં બધાએ પોતપોતાની રીતે બીજાની મજબૂરીનો લાભ લેતા હોય છે, સિગરેટ હોય, માવા હોય, કાળા બજાર જે કરે છે, એમાંય ખાસ કરીને બધાએ સમાજ પોતપોતાની રીતે આગવું યોગદાન આપે છે। એમાંય વાત કરું તો માલધારી સમાજ જે અડગ ઉભો છે, એક પણ રૂપિયાનો સિક્કો વધાર્યા વગર ખોળના ભાવ, નિરણના ભાવ, દૂધના 50 રૂપિયા હોય કે 60 રૂપિયા લીટરના હોય, એને એક પણ રૂપિયો વધાર્યો નથી। કારણ કે દ્વારકાધીશ ઉપર ભરોસો રાખ્યો છે, એનું પ્રાર્થના કરું છું દ્વારકાધીશને, ધોળી ધજાવાળાને, કે એની ઉપર કાયમ અમીનો વરસાદ વરસાવે અને એને હું લાખ લાખ વંદન કરું છું। તમારી લાલ લાલ પાઘડીએ મન મારું મોયું, જીવો માલધારી, જીવો માલધારી, એ માલધારી સમાજને કોટી કોટી વંદન કે આ મહામારીમાં અડગ ઉભા રહે અને પોતાની નિષ્ઠાને ચૂક્યા નથી, તમારે લાખ લાખ સલામ છે। જય માતાજી, જય મોગલ, જય દ્વારકા। જય માતાજી। મિત્રો, થોડા દિવસ પહેલા થયેલા મને એક પર્સનલ અનુભવની વાત કરું છું કે સુરતના એક પાનના ગલ્લે હું માવો લેવા ગયેલો હતો, 10 રૂપિયાના માવાના 20 રૂપિયા ભાવ। ત્યાં એક માલધારીનો છોકરો બી માવો લેવા આવેલો, બાઇકની આજુબાજુમાં દૂધના કેન લટકાવેલા હતા। મારાથી રહેવાનું મેં એને પૂછી લીધું કે 10 રૂપિયાના માવાના આ લોકોએ 20 રૂપિયા કરી દીધેલા છે, તમે લોકોએ દૂધનો ભાવ વધાર્યો કે નહીં, આજ મોકો છે પૈસા કમાવાનો? તો એને મને બહુ મસ્ત જવાબ આપ્યો, ખરેખર દિલથી સેલ્યુટ છે માલધારીઓને, કે આવી કોરોનાની મહામારીમાં બરાબર લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવું ને તો હું માલધારી કુળમાં મારો જન્મ લાજે, અને લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવે ને એ બીજા આ નહીં। પશુહારનો ભાવ વધી ગયો છે પણ દૂધ તો એ જ ભાવે જશે જ્યાં સુધી આ કોરોનાની મહામારી ચાલુ રહેશે, બરાબર। અને આ દેશના ખેડૂતોને અને આ દેશના માલધારીઓને ખરેખર દિલથી સેલ્યુટ છે। આ દેશના ખેડૂતો બી જે પોતાની ખેતીમાં જે બી પાક પકવે છે ને એ માર્કેટમાં 4 ગણા ભાવથી વેચાય છે, બરાબર, તો બી ખેડૂતો એ જ ભાવે વેચે છે, શાકભાજીઓ જે ભાવે ખેડૂતો વેચે છે એનાથી 4 ગણા ભાવે લોકોને મળે છે, ખરેખર દિલથી સેલ્યુટ છે ખેડૂતોને અને માલધારીને। કોરોનાની મહામારીમાં પોલીસ કર્મીઓ, તંત્ર સહિત ખાસ કરીને ડૉક્ટરોની ટીમ સહિત તમામ જે કહેવાય કે કર્મયોગીઓ જે કોરોનાની મહામારીમાં સેવા આપી રહ્યા છે, ત્યારે સાચા અર્થમાં બીજા પણ એક કર્મયોગી જેને આપણે સમાજ યાદ કરવું ભૂલી જાય છે, નાના એવા બાળકને સૌથી પહેલું સવારના પહોરમાં દૂધ જોવે અને સૌથી પહેલાં ઉઠીને માણસને ચા જોવે અને એ ચા માટે અમૂલ્ય એવું દૂધ આજની તારીખ સુધીમાં તમે કોઈ જગ્યાએ સાંભળ્યું નહીં હોય, તમામ જગ્યાએ કાળા બજાર પાન, માવા, બીડીથી માંડી અને અનાજ કરિયાણાના પણ કાળા બજાર થાય છે, તેલના પણ કાળા બજાર થાય છે, બધે પણ રેડ કરવામાં આવે છે, બધે તપાસ થાય છે, પરંતુ એક પણ માલધારીનો દીકરો કોઈ પણ જગ્યાએ કાળા બજાર કરતાં કે દૂધના 50 રૂપિયા લીટરનો ભાવ હોય તો 50 લે છે, 55 લેતો હોય તો 55 લે છે, 60 લેતો હોય તો 60 લે છે, એકેય માલધારી દ્વારા કાળા બજાર કરવામાં આવતા નથી, ખરેખર એ અભિનંદન પાત્ર છે અને ખરેખર એ પણ આજે આ તમામ કર્મયોગીની સાથે સાચા કર્મયોગી કહેવું અતિશયોક્તિ નથી। કેમેરામેન નાનું ચૂડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર।